દયાળુ સામરી માણસની વાર્તા. એક દાડો મૂસાના નિયમનો જાણકાર એક યહૂદી માણસ ઈસુનું પરીક્ષણ કરવા હારું એનેકન આવ્યો અને પૂછ્યું, અમર જીવન મેળવવા હારું મારે શું કરવું જોઈએ? ઈસુએ કીધું, પરમેશ્વરના નિયમમાં શું લખેલું હે? એને માણસે જવાબ આપ્યો, પરમેશ્વરનો નિયમ કે હે કે આપણા પરમેશ્વરને પોતાના પૂરા મન, પૂરા આત્મા, પૂરી સામર્થ અને પૂરી બુદ્ધિથી પ્રેમ કર અને પોતાના પાડોશી હાથે પોતાની જેમ પ્રેમ રાખો. ઈસુએ કીધું, તો સહી કે હે? તો એમિસ કર તે તો જીવતો રહી. કોણ વૈયો નિયમનો જાણકાર યહૂદી માણસ બીજાને વટાડવા માંગતો હતો કે હું તાજો માણસ છે. એટલે હેરું એને ઈસુને પૂછ્યું, મારો પાડોશી કોણ હે? એના માણસને જવાબ આલવા ઈસુએ એક વાર્તા સંભળાવી. એક યહૂદી માણસ યરુસલેમ શહેરથી યરીહો ગામમાં જઈ રહ્યો હતો. તર રસ્તામાં ડાકુએ એને મારે કૂટીને એને કન જી કહેતો બધું લઈ લીધું અને મરી જાય એવો માર્યો અને અદગવલો છોડીને જતા રહ્યા. તરત એક યહૂદી યાજક એને રસ્તે થાયને નકળ્યો. એને પહેલા અદગવલા માણસને રસ્તામાં પડેલો ભાળ્યો. તે વૈયો યાજક એને કનો કતરાઈને નકળી ગયો અને વૈયો એના માણસને પૂરી રીતેથી બાળ્યા વગરને જેમ થઈ ગયો. થોડીક વાર બાદ એક લેવી માણસ એને જ રસ્તે આવ્યો. લેવી યહૂદી મનખની એક પેઢી હતી જેને વય મંદિરમાં યાજક મેં મદદ કરી હતી. એને હુદો એના માણસને પડેલો બાળ્યો અને બાજુમાં થઈને નકળી ગયો. વૈયો હુદો એના માણસને પૂરી રીતેથી બાળ્યા વગરનો જેમ થઈ ગયો. એને બાદ એને રસ્તે એક બીજો માણસ આવ્યો. વૈયો સામરિયા પ્રદેશનો હતો જે સામરી કહેવાય હે, જેનેથી યહૂદી મનખા નફરત કરે હે. જ્યારે એને સામરી માણસે પહેલા યહૂદી માણસને રસ્તામાં પડેલો બાળ્યો તે એને પહેલા માણસને બાળીને ઘણી દયા આવી. એટલે હરું એને યહૂદી માણસની હમાળ કરી અને એના માણસના વાગેલા ઘાવ ઇપેર પાટો બાંધ્યો. એને બાદ વૈયો એના માણસને પોતાના ગધેડા પેર દડીને લઈ ગયો અને રસ્તામાં એક ધર્મશાળા આવી ત્યાં ઉતરીને એને એના ધવાયેલા માણસને હાળ હમાળ કરી. બીજે દાડે સામરી માણસને અગેડ હજુ જવાની જરૂર હતી. એટલે હરું એને ધર્મશાળાનો કારભાર હમાળવા વાળા માણસને થોડાક પૈસા આપ્યા અને કીધું, એના માણસની હાળ હમાળ કરજે અને કદાચ એને કરતો વધારે પૈસા ખર્ચ થાય તે હું વળતો આવીને તને આ લે. પછી ઈસુએ પહેલા યહૂદી વ્યવસ્થાને જાણવા વાળાને પૂછ્યું, તો હું વિચારે હે? એને ત્રણ માણસ મનનો પહેલો ધવાયેલો માણસનો પાડોશી કોણ હતો? યાજકે જવાબ આપ્યો, જેને માણસે એની પર દયા કરી હતી વૈયો. ઈસુએ કીધું, તો જા અને વેમેશ કર.